ઇંગ્લિશ નો ન્યુ ટોપિક ટેન્સ. બધાને ઇંગ્લિશ બોલતા શીખવું હોય, શીખવું હોય ને બધાને, તો પણ ઇંગ્લિશ બોલ, ઇંગ્લિશ મીડિયમના કેમ સ્ટુડન્ટ બોલતા હોય ફટ ફટ, તો ઇંગ્લિશ બોલતા ક્યારે આવડે? ખરે ટેન્સ આવડે, રાઈટ? કોઈ વસ્તુ તમારે ભૂતકાળની બોલવી હોય, પાસ્ટ ટેન્સની બોલવી હોય, તેના માટે પાસ્ટ ટેન્સ આવડતો હોવો જોઈએ. કોઈ વસ્તુ ભવિષ્યમાં થવાની છે, કોઈ ઘટના ભવિષ્યમાં બનવાની છે, રાઈટ, એ બોલવું હોય તેના માટે તમને ફ્યુચર ટેન્સ આવડતો હોવો જોઈએ. અને કોઈ વસ્તુ અત્યારે જ થાય છે, અત્યારે થાય છે ઇટ મીન્સ પ્રેઝન્ટ, એના માટે પ્રેઝન્ટ ટેન્સ ખબર હોવી જોઈએ. તો ટેન્સ એટલે શું? ટેન્સ એટલે કાળ, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ. જ્યારે કોઈ પૂછે ને તો યાદ રાખવાનું, ટોટલ ટેન્સ કેટલા છે? 12. ટોટલ ટેન્સ કેટલા છે? 12. ટોટલ ટેન્સ પૂછે તો 12, અને મેઇન ટેન્સ પૂછે 4. કયો 4? સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ, પ્રોગ્રેસિવ ટેન્સ. ટોટલ ટેન્સ કેટલા છે? 4. 12. મેઇન ટેન્સ, મેઇન ટેન્સ 4. વિચ? સિમ્પલ, પ્રોગ્રેસિવ, સબ્જેક્ટ પ્લસ વર્બ, કેમ હોય
વર્બ જે આપણે રોજ ટુ બી ચાર્ટ કરીએ છીએ ને, આપણે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી આપણે રોજ ટુ બી લખીએ છીએ, રાઈટ? બધા શું છે? ટુ બી